મોટાભાગના થિયેટરો હાઉસફુલ, દર્શકો માને ઉત્સાહ. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે લોકોએ લગાવી લાંબી લાંબી કતારો. પહેલેથી જ બુકિંગ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરી વાત કરવામાં આવે હૈદરાબાદ ચેન્નઈ એટલે કે સાઉથની અંદર તો 2000 રૂપિયા સુધીમાં ટિકિટ મળતી હોવા છતાં પણ લોકોએ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનું નથી ચૂક્યા. લોકોએ ટિકિટ બુક કરાવી છે. મોટાભાગના થિયેટર 2 દિવસ માટે હાઉસફુલ છે. ખાસ કરી આજની વાત કરવામાં આવે. શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ ત્યારબાદ શનિવાર અને રવિવાર આવતો હોવાથી તમામ થિયેટરો પહેલેથી જ બાહુબલી ફિલ્મને લઈને બુક થઈ ચૂક્યા છે. બાહુબલી પાર્ટ 2 આ ખાસ મૂવી જોવા માટે સૌ કોઈને ઉત્સાહ એટલા માટે છે કારણ કે પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે બાહુબલીએ કટપ્પાને માર્યો અને આ સવાલ 1.5 વર્ષથી દર્શકોના મગજમાં છે. દ્રશ્યોમાં આપ જુઓ લોકો સવારથી જ કતારોની અંદર બેઠા ઊભા રહ્યા હતા. ત્યારબાદ હવે વેઇટ કરવામાં આવી રહી છે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની. આ થિયેટરની બહારનો માહોલ અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે. બાહુબલી પાર્ટ 2 જોવા માટે યંગસ્ટર્સ જે મોટી સંખ્યામાં ઉમટ્યા છે તો બાહુબલી 2 ફિલ્મને લઈને હૈદરાબાદમાં લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવા લોકો ધૂમધકતા તાપમાં લાઇનમાં ઊભા રહ્યા તો થિયેટર બહાર લાંબી કતારો જોવા મળી હતી. ફિલ્મની ઊંચા ભાવે ટિકિટ હોવા છતાં લોકોએ બાહુબલી માટે પરેશાની ભોગવી હતી. મહત્વપૂર્ણ છે કે ફિલ્મની ટિકિટનો ભાવ 2000થી પણ વધુ છે. બાહુબલી પાર્ટ 2 આ મૂવીને લઈને જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેને જોતા આપને પણ બતાવીએ કે વડોદરા વાસીઓ અને સુરત વાસીઓ હાલ કેવા મૂડમાં છે, કેવી રીતની ખાસ બાહુબલી જોવા માટેની ભીડ લગાવી છે. મારા બંને સંવાદદાતા અમારી સાથે ઉપસ્થિત છે. સીધા જે જઈશું સૌથી પહેલા આપણે જઈશું વડોદરા. વડોદરા જણાવશું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે બાહુબલી પાર્ટ 2ની અંદર લોકો ક્રેઝ છે, અત્યારે ટિકિટ માટે ગમે તેટલા ભાવ આપવા તૈયાર છે, કેવો માહોલ વડોદરામાં? ખ્યાતિ, જે રીતે એક આતુરતાથી જે દર્શકો રાહ જોઈ રહ્યા હતા કે આજે બાહુબલી 2 ધ કન્ક્લુઝન આજે રિલીઝ થઈ રહ્યું છે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. બિલકુલ, ખરેખર લોકો ઘણા જ એક્સાઇટેડ છે. વડોદરાના આઇનોક્સ થિયેટરમાં અમે લોકો ઉપસ્થિત છે. સવારે 8 અને 15નો પહેલો શો છે અને પહેલા શોમાં જ જે સસ્પેન્સ જે આ જે ફિલ્મનું હતું કે કટપ્પાને બાહુબલી કો ક્યુ મારા, આપ બિલકુલ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા આગળ જે દર્શકો જે છે તે અહીંયા આગળ અંદર જઈ રહ્યા છે અને એમની સાથે અમે વાત કરીશું. ઘણા એક્સાઇટેડ છો આજે મૂવી જોવા તમે આવ્યા છો, શું કહેશો? હા, બહુ રિયલી અમે બહુ એક્સાઇટેડ છીએ. સેમ, રિયલી એક્સાઇટેડ છીએ. અને કટપ્પા અને બાહુબલી કો ક્યુ મારા એ મેઇન ક્વેશ્ચન છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અને બિલકુલ તમારા ચહેરા ઉપર પણ એક્સાઇટમેન્ટ દેખાઈ રહ્યું છે અંદર ફિલ્મ શરૂ થાય તે પહેલા. બિલકુલ દેખાય છે. એકચ્યુઅલી હું નાઇટ શિફ્ટમાં કામ કરું છું, સવારે ઉઠીને જાગી રહ્યો છું જસ્ટ બીકોઝ આઈ કેન ગો એન્ડ વોચ, હું આ જોઈ શકું. એટલે કાલ રાતનું ટિકિટ બુક કરાવી દીધી છે અને સવારની બસ વેઇટ કરું છું. ના એ મારું મન જણાય છે કે ઘડિયાળના કાંટા કેવી રીતે આગળ ગયા છે. ખ્યાતિ, યંગસ્ટર્સ છે અહીંયા આગળ તમામ જે વડોદરામાં તમામ જે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં હાઉસફુલ શો છે. અત્યારે સવારનો પહેલો શો 8 અને 15 મિનિટે શરૂ થશે. આપ જોઈ રહ્યા છો કે તમામ અહીંયા મોટી સંખ્યામાં દર્શકો એક એક્સાઇટમેન્ટ સાથે આ થિયેટરમાં પ્રવેશી રહ્યા છે અને એ સસ્પેન્સ જાણવાની તેમની અંદર ઉત્સુકતા છે કે કટપ્પાને બાહુબલી કો ક્યુ મારા, બસ આ જ સવાલ શોના ઉપર છે. હું આ દ્રશ્યો આ બાજુ પણ હું કહીશ કેમેરામેનને કે તેઓ બતાવે કે અહીંયા આગળ દર્શકો મોટી સંખ્યામાં બિલકુલ અહીંયા આગળ મલ્ટીપ્લેક્સમાં પસાર થયા છે. આપણે પૂછીશું, ઘણા એક્સાઇટમેન્ટ સાથે તમે અંદર આવ્યા, શું એક્સાઇટમેન્ટ છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે. જે ક્વેશ્ચન્સ જે હતો કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો છે જોવા માટે આવ્યા છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પસંદ કર્યો? હા. એટલી પણ રાહ નહીં જોવાય? ના, નહીં જોવાય. શું કહીશું આપણે, અમને બી પૂછીશું, તમે પણ બિલકુલ પહેલા શોમાં અહીંયા જોવા આવ્યા છો? યસ, બટ એક્સાઇટમેન્ટ છે. મોટી સંખ્યામાં સુરત તેજસ આપણી સાથે જોડાયેલા છે. તેજસ, જે રીતે અત્યારે તમામ થિયેટર્સ જે છે તે બુક થઈ ચુક્યા છે,
खास सूरतवासीओ जो छे खूब ज रंगीन मिजाजना छे, तमामे तमाम जग्या पर खास जोवा जाय तो सूरतवासीओनो दबदबो होय छे, त्यारे आ फिल्मने लईने तेमां केवो उत्साह छे? जी जरूर थी, जे रीते बाहुबली पार्ट वन आयो ने जी रीते सूरतवासी फिल्म जोई थी ने करोड़ों की कमाई करी थी, सैकंड पार्ट ने लईने पण खूब उत्साह है। कारण के छेल्ला दोढ़ वर्ष थी लोग सांभळी रहा था, कही रहा था कि कटप्पा ने बाहुबली को क्यों मारा, आ सवाल जवाब लोग शोधी रहा था, अनेक अलग अलग प्रकार निवेदनों पण आव्या हता, परंतु जे खरेखर हकीकत है ते आजे लोकोने जाणवा मळशे। सूरतनी जो बात करवामां आवे तो सूरतना जेम आपे कह्युं ते मुजब रंगीला मिजाजना है, परंतु सवारे 9 वाग्या बाद तमाम जे थिएटरो तेमां शो शुरू थवाना छे, एटले हजु धीरे धीरे चहल पहल शुरू थई रही छे। मोटा भागना जे थिएटरो छे तेनी अंदर हाउसफुल बुकिंग छे, अने खास करीने शुक्र शनि ने रवि सूरतवासीओनी ए आदत रही छे के तेओ शनि रविमां कोई पण पिक्चर होय ते जोवा जता होय छे, एटले शुक्र शनि ने रवि आ 3 दिवस जरूरथी तमाम शोए ए हाउसफुल थया छे। 9 वाग्या बाद धीरे धीरे दरेक थिएटरनी अंदर शो शुरू થવાનો છે, એટલે અત્યારે ધીરે ધીરે ચહેલ પહી વધી રહી છે, અને ખાસ કરીને જે યંગસ્ટર છે એમાં સૌથી વધારે ક્રેઝ છે બાહુબલી ફિલ્મનો, એટલે સવારે 9 વાગ્યા બાદ તમામ થિયેટરોમાં ધીરે ધીરે આ ફિલ્મ શરૂ થવાની છે। જી બિલકુલ, વડોદરા ખાતે ફરીદ આપણી સાથે ઉપસ્થિત છે, તેઓ થિયેટરની અંદર ઉપસ્થિત છે। ત્યારે ફરીદ, ચોક્કસથી સવાલ એ પણ છે કે આ વખતે ટિકિટના ભાવ જે છે તે પણ આસમાને છે, તેમ છતાં લોકોની અંદર આ ક્રેઝ વધી રહ્યો છે, ખાસ કરી કેવી રીતે આ ભાવ વધવા પામ્યા છે, નોર્મલી કેટલી ટિકિટ હોય છે, કેટલા શો બુક થઈ ગયા છે તે જણાવશો? बिल्कुल, ख्याति वडोदरा नी वात करिए तो वडोदरा मां जितला भी मल्टीप्लेक्स थिएटर छो ते लोकोए जे 100 नी संख्या छे, आम आ स्वाभाविक रीते के सवारे 8 वाग्या 8:15 थी कोई शो होता नथी, पर वडोदरा मां 7 वाग्या ए पण खास मलायम जे दर्शको छे, जे जे साउथ इंडियन जे दर्शको छे तेमना माटे खास शो शुरू करवामां आव्या छे, एटले के 7 वाग्या थी वडोदरा मां शो चालू थई गया छे। जो टिकिट नी अंदर वात करिए तो मोटा भागना मल्टीप्लेक्स थिएटर्स मां લોકોએ એડવાન્સ બુકિંગ બિલકુલ કરાવી દીધા, તમામ જે જે શો છે તે હાઉસફુલ છે। હજી પણ આપ જુઓ છો કે અહીંયા આગળ ઘણા દર્શકો નિરાશ થઈને પાછા જાય છે, કારણ કે હવે બાહુબલી 2ની જે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટિકિટ છે એ મળતી નથી। અમારી સાથે એક વધુ દર્શક જોડાયા છે, તમે આજે ફર્સ્ટ શો ફર્સ્ટ ડે એટલે અહીંયા જોવા આવ્યા છો, ટિકિટ કઈ રીતે લીધી, કઈ રીતે બુકિંગ કરાવ્યું હતું ને કેટલા એક્સાઇટેડ છો? જ્યારે ટિકિટનું જાણવા મળ્યું કે બાહુબલીનું ઓપન થઈ ગયું છે તો તરત અમે ઘરે આવ્યા અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની બુકિંગ લઈ લીધી ટિકિટ, અને હવે ટિકિટ હાથમાં આવી ગઈ પછી તો કંટ્રોલ નહોતો થતો કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈશું તો અમારું એક્સાઇટેડ કેવું હશે કે હવે 2 વર્ષ વેઇટ કરાય કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો। ટિકિટ સરળતાથી મળી ગઈ તમને? ટિકિટ સરળતાથી તો કેવી રીતે મળી શકે, બાહુબલી 2 છે, વેઇટિંગમાં ઉભું રહેવું પડ્યું હતું, પછી કેટલું એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું? એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું। ખ્યાતિ, મોટા ભાગના જે દર્શકો છે તેમણે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું, અને જે અલગ અલગ જે ખાનગી જે ટિકિટની સાઇટ છે ત્યાંથી પણ લોકોએ બુકિંગ કરાવ્યું હતું, અને જે રીતે વડોદરાની અંદર ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એને એટલે કે આટલો વહેલો શો 8:15 ઓલરેડી હવે બિલકુલ તૈયારી છે, અહીંયા જે પહેલો જે શો છે એ શરૂ થવાની, ત્યારે આપ જુઓ છો કે દર્શકો ઘણે ઉત્સાહ સાથે વહેલી સવારથી જ અહીંયા આગળ, ખાસ કરીને યંગસ્ટર્સ જે સ્ટુડન્ટ્સ છે એ લોકો આના જે રિએક્શન મળ્યા કે અમે આટલા વહેલા કોઈ દિવસ ઉઠતા નથી, પણ આજે એક બાહુબલી 2 ધ કન્ક્લુઝન મેં જે સસ્પેન્સ છે કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા, બસ એના એને એને બસ એ સસ્પેન્સને જોવા માટે બિલકુલ તેઓ અંદર પ્રવેશી રહ્યા છે, મોટી સંખ્યામાં જુઓ કે દર્શકો અંદર બિલકુલ જઈ રહ્યા છે। શું કહેશો? જોઈએ આજે બધું રાસ ખુલશે કે કટપ્પાએ બાહુબલીને કમ માર્યો। ટિકિટ તમે કઈ રીતે ટિકિટ મેળવી હતી? એકચ્યુઅલી 4 દિવસ પહેલાં જ બુક કર્યું છે એટલે ઇઝીલી મળી ગઈ છે, ને તો અત્યારે તો બુકિંગ મળતું નથી, ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે। ખ્યાતિ, બિલકુલ મોટા ભાગના જે દર્શકો છે તેમણે એડવાન્સ બુકિંગ કરાવી દીધું હતું, વડોદરાની તમામ મલ્ટીપ્લેક્સ જે સિનેમા ગૃહ છે તેની અંદર તમામ શો છે એ હાઉસફુલ છે। ખ્યાતિ, ફરીદ, ખાસ હું આપને એ પણ આપની પાસેથી જાણવા માંગુ છું, બુક ઓફિસની અંદર જઈ અથવા તો તેમના કોઈ અધિકારી સાથે જો આપની વાતચીત થાય તો તે જાણવું ખૂબ રસપ્રદ રહેશે કે બાહુબલી પાર્ટ 2 માટે કેટલા શો તેઓએ આ વખતે એડવાન્સ બુકિંગ લીધા છે, ખાસ કરી નોર્મલી જે પ્રાઇઝિસ હોય છે તેનાથી આ વખતે કેટલો વધારો કરવામાં આવ્યો છે, કારણ કે માનવામાં આવી રહ્યું છે કે કરોડોની કમાણી આ ફિલ્મ કરવાની છે। અ
ચોક્કસ ખ્યાતિ એક આ એવી બ્લોકબસ્ટર એવી આ ફિલ્મ છે કે જે પહેલા પહેલો પાર્ટે અનેક રેકોર્ડ સર્જ્યા છે, ત્યારે હવે આજે જે બીજું ધ બાહુબલી 2 કન્ક્લુઝન છે એ જે રીતે આખા દેશભરમાં જે રીતે રિલીઝ થઈ રહી છે, ખરેખર જે 100ની સંખ્યા છે એ પણ એક એના એક 100ની જે સંખ્યા છે એ પણ એક રેકોર્ડ છે. અહીંયા આગળ જુઓ કે અત્યારે પણ મોટી સંખ્યાની અંદર જે ટિકિટ જે બોક્સ ઓફિસનું જે બુકિંગ છે ત્યાં આગળ તમામ કર્મચારીઓ બિઝી છે. જે રોની જેવી પણ ટિકિટ મળે છે લોકો કોઈ પણ હિસાબે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની અંદર તેઓ જોવા અહીંયા આગળ બિલકુલ તેઓ નિહાળવા માટે માગે છે. જે 100ની સંખ્યા છે ખ્યાતિ તેની વાત કરીએ તો બિલકુલ 8, 15, 9, 15, 11, 12, 1 એટલે જે 100ની સંખ્યા હતી, નોર્મલી 400 જે હોતા હોય છે, પરંતુ જે બાહુબલી 2 ધ કન્ક્લુઝન છે એ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં જે 5 કે 4 જે સ્ક્રીન હોય છે એ સ્ક્રીનના એક સ્ક્રીનના જે 5, 5 અને 6, 6 જો શે છો એટલે કે તમામ 2 શો મોર્નિંગમાં વધારવામાં આવ્યા અને એક મલ્ટીપ્લેક્સમાં 4 સ્ક્રીન હોય અને એક સ્ક્રીન ઉપર 5 થી 6 જે શો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે એની અંદર એક પોતે જ એક એક રેકોર્ડ છે કે તમામ મલ્ટીપ્લેક્સમાં જેટલા બી સ્ક્રીન છે ત્યાં બાહુબલી સિવાય કોઈ પણ શો છે નહીં અને 100ની સંખ્યા પણ વધારવામાં આવી છે. ખ્યાતિ બિલકુલ ફરીદ, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું તો આપે તમામ જાણકારી આપી છે, કેટલાક ઉત્સાહિત લોકો સાથે વાતચીત પણ આપે કરી છે, પરંતુ સાથે સાથે હવે નેક્સ્ટ શોની જો વાત કરવામાં આવે તેના માટે ખાસ કર્મચારી સાથે જો આપની વાતચીત થાય તો, કારણ કે ખૂબ જ રસપ્રદ વાત છે, બાહુબલી પાર્ટ 2 રિલીઝ થતાની સાથે સમગ્ર દેશવાસીઓ અત્યારે આજનો દિવસ ખૂબ મહત્વનો છે તેમ છતાં પણ આજે બાહુબલી પર સૌ કોઈનું અત્યારે નજર રહી છે. ચોક્કસ ખ્યાતિ, બીજો શો જે છે મેં કહ્યું તેમ કે હવે બિલકુલ થોડીક જ ક્ષણોમાં 8 અને 15 અંદર દર્શકો જઈ રહ્યા છે, એક શો શરૂઆત થશે અને બીજો શો 9 અને 15 મિનિટે છે. અમે લોકો અહીંયા જે છે કર્મચારી તેની સાથે વાત કરીશું. તમે અંદર અત્યારે ઘણા જ બિઝી છો, શું કહેશો કઈ રીતે શોનું બુકિંગ થયું છે અને કેટલા શો છે? અને ઘણા છે, 10-15 જેવા શો રાખેલા છે. બિલકુલ ખ્યાતિ, 15 થી વધારે શો છે અને તમામ જે શો છે હાઉસફુલ છે, કર્મચારી પણ બિલકુલ અહીંયા બિઝી છે અને તમામ મલ્ટીપ્લેક્સની અંદર જે સ્ટાફ હતો એ લોકોને પણ આજે સવારે 7:30 થી થિયેટરમાં તેમની ફરજ ઉપર બોલાવી લેવામાં આવ્યા છે. બિલકુલ ફરીદ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો આખરે જે બાહુબલી પાર્ટ 2 રિલીઝ થઈ છે, કટપ્પાને બાહુબલી કો ક્યું મારા, આ સવાલ 2 વર્ષ બાદ તમામના મળી જશે. આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે જે બુકિંગ પ્રી બુકિંગ કરવામાં આવ્યું હતું, ઘણો બધો ડબલ ભાવ આપીને પણ લોકોએ બુકિંગ કરાવ્યું છે. તો ખાસ જે પ્રમોશન કરવામાં આવ્યું છે બાહુબલી પાર્ટ 2નું, તેને જોતા દેશવાસીઓની અંદર જે ઉત્સુકતા છે તે વધી રહી છે. જોવાનું એ રહે છે કે આ ફિલ્મ કેટલી કમાણી કરે છે. તો બાહુબલી પાર્ટ 2 ફિલ્મને લઈને વાત કરી વડોદરા. વડોદરાવાસીઓ જે રીતે સવારનો પહેલો શો 7 વાગે જે જનરલી હોતો જ નથી, પણ ખાસ કરીને આ ફિલ્મની જેટલી લોકચાહના હતી, ફિલ્મને જેટલા ટિકિટ બુકિંગ માટે જે લોકો ઉત્સાહિત હતા તેને જોતા આ શો રાખવામાં આવ્યો. ખાસ કરીને આ ફિલ્મ જે છે તે સાઉથ ઇન્ડિયન્સ ફિલ્મની મલયાલમ લેંગ્વેજની અંદર પણ છે, તો તે લેંગ્વેજનો પણ શો રખાયો છે. હિન્દી ડબિંગની અંદર પણ જે ખાસ શો છે ગુજરાતવાસીઓને, ગુજરાતીઓ તેને જોવા માટે આપ જુઓ આટલી લાઇન વહેલી સવારે જ્યારે લાગતી હોય છે ત્યારે ચોક્કસથી આવા દ્રશ્યો જોતા આપણને એમ થાય કે આ લાઇન કોઈ લોભામણી લાલચના કારણે હશે, પરંતુ અહીંયા તો પોતે પૈસા આપી અને ફિલ્મ જોવાની છે તેમ છતાં પણ આટલી મોટી પ્રકારમાં જે લાઇન જોવા મળી તે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ અદ્ભુત છે. અમદાવાદ, સીધા જ અમદાવાદવાસીઓ જે રીતે ફિલ્મના જે ચાહકો છે કેટલી મોટી સંખ્યામાં છે તે જાણીશું. અમારા સહયોગી દીપિકા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપિકા, અત્યારે આપ ખાસ ક્યાં ઉપસ્થિત છો સૌથી પહેલાં તો તે જણાવશો, કયા થિયેટર પાસે અને કેવો માહોલ છે?
ખ્યાતિ હાલ હું એસજી હાઈવે પર છું વાઇડ એંગલ પાસે અને ત્યાં સવારથી જ લોકોએ જે બુકિંગ કરાવ્યું હતું 8:45 પહેલો શો છે અને લોકો આવી ચૂક્યા છે મારી સાથે કેટલાક યંગસ્ટર્સ છે બાહુબલી 2 ને લઈને જેમનો ક્રેઝ છે ધ કન્ક્લુઝન જોવા માટે કેટલો ક્રેઝ છે આખરે આજે ખબર પડી જવાની છે કે ક્યું મારા યા જોઈએ હવે ખબર પડે છે કે નહીં તમે શું કહેશો બાહુબલીને લઈને કેટલું એક્સાઇટમેન્ટ ને શું કર્યું કેવી રીતે ટિકિટ મેળવી તમે એક્ચ્યુઅલી પહેલી સ્ટોરી જોઈ ને ત્યારે આખી સ્ટોરી અડધી હતી સેકન્ડ સ્ટોરીમાં ખબર પડી જશે કે શું છે કે કટપ્પાએ કેમ બાહુબલીને માર્યો એ આખી સ્ટોરી જોવા માટે અહીંયા આવ્યા છીએ તમે શું કહેશો શું આજે શું જાણવા મળશે શું સિક્રેટ હોઈ શકે આમ તો વોટ્સએપ પર ને બધા જે ફેક સ્ટોરીઓ આવી જ ગઈ છે પણ હવે ખબર પડશે કે સાચી છે ખોટી એમ અને તમે એક વસ્તી રાહ જો કેમ માર્યો આ રાતે તો ઊંઘાઈ ના આવી કે અરે કેવો શું થશે એમ તમને પણ ઊંઘ નથી આવી નહીં નહીં આપણે તો ઊંઘ્યા હતા સાહેબ ઊંઘ્યા છો બરાબર એટલે આજે પૂરી ફ્રેશ થઈને આ છે ને મૂવી એને મૂવી જોવાના બે દિવસથી ટિકિટ લીધેલી છે એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે અને આજના દિવસે જો અમદાવાદની વાત કરવામાં આવે તો સિનેમા એસોસિએશન સાથે પણ મારી વાત થઈ અને આજના દિવસે અમદાવાદના તમામ બુકિંગ ફૂલ થઈ ચૂક્યા છે આજનો દિવસ જ નહીં માત્ર શુક્રવાર શનિવાર અને રવિવાર 3 દિવસ માટે અમદાવાદમાં હાઉસફુલ થિયેટર થઈ ચૂક્યા છે બાહુબલી 2 નો ક્રેઝ ને જોઈને ગઈકાલે પણ આપણે જોયું કે જે રીતે લોકોએ ટેટુ પણ ચિત્રાવ્યા હતા અને આ વખતે જે રીતે લોકોમાં ક્રેઝ છે કે આખરે એમને જાણવું જ છે કે બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ તો જે રીતે બાહુબલી પાર્ટ 2 ફિલ્મ રિલીઝ થઈ છે તેના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે લોકોની અંદર એક ઉત્સુકતા જોવા મળી રહી છે